सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्र सागर ग्रंथनी अंदर पूर छठो ने तरंग 63 एमा छेल्ले कथा लखे छे भगवान श्री हरि जेतपुर नी अंदर सवारी में निकलेला छे महाराज ने आखी सवारी नो वर्णन आव्यु हतु अने भगवान ना दास भावे रहे छे एनी उपर भगवान राजी थाय छे स्वामी सवारी नो वर्णन करता करता पोताना हृदय नी वातो कीधी हती कि हूँ तो सत्संग नो मजूर छु मारी जोड़े भगवान ने भगवान ना संतो ज्यां सुधी मजूरी करावशे त्यां सुधी मारा थी मजूरी थशे आवी रीते स्वामी आटलो मोटो ग्रंथ रचवा छता पण शून्य भाव जे पोतानो दर्शाव्यो ए आपणने सर्वने प्रेरणा आपे एवो हतो स्वामी आगळ लखे छे मुक्तमणि उत्तम राजाने कथा संभळावे छे पूर छठ्ठू तरंग 64 पूरजन दर्शन देत हरी राज द्वार प्रति आए हाथी से उतरे तरत ही हिंडोरे बैठे जाए हाथी से उतरे तरत ही हिंडोरे बैठे जाए गुंडल के नृप आय पुर के नृपति ते हित कर तजवीज रखे ताय जोए सो पहुँचाय दिया जोए सो पहुँचाय दिया શ્રી હરિ જેતપુરના નગરજનોને દર્શન આપતા આપતા દરબારગઢમાં આવ્યા હાથીએથી ઉતરીને તરત હિંડોળા ઉપર જઈને બેઠા ગોંડળ નરેશ હઠીસિંહજી શ્રી હરિની પાસે આવ્યા ગોંડળના હઠીસિંહ આવ્યા હતા હાથી ઉપરથી ઉતરીને મહારાજની સામે ચાલતા ગયા જઈને દંડવટ કર્યા મહારાજે પોતાનો હાથી બેસાડ્યો હઠીસિંહજીને પોતાની પાસે બેસાડ્યા અને પછી આખી સવારી નગરજનોએ દર્શન કર્યા પછી દરબારગઢની અંદર પરત આવ્યા હાથીએથી ઉતરીને મહારાજ હિંડોળા ઉપર બેઠા અને ગોંડળના હઠીસિંહજી ભગવાનની પાસે બેઠા જેતપુર નરેશ હેતથી તેમની ઘણી તજવીજ રાખી અને જોઈતી વસ્તુઓ બધી પહોંચાડી દીધી કારણ કે એના હઠીસિંહજી મહેમાન હતા કોઈ મહેમાન આવે તો એની તજવીજ રાખવી પડે એ જેતપુરના રાજાએ ગોંડળના રાજા હઠીસિંહ માટે જે કાંઈ જરૂર હતી એ બાર પોતાના તંબુ તાણીને ઉતરેલા હતા ત્યાં બધો સામાન પહોંચાડ્યો બહુ ભાતની રસોઈ કરાવીને તેમને સારી રીતે જમાડ્યા તે વાતની શ્રીહરિને ખબર પડી ત્યારે તેઓ જેતપુરપતિ દરબારના ઉપર ઘણું રાજી થયા સત્સંગનો સંબંધ હતો અચાનક આવેલા હતા પરંતુ જ્યારે એક હરિભગતે બીજા હરિભગતની ખબર રાખી ત્યારે મહારાજે જાણીને બહુ રાજી થયા અમારે કહેવું ના પડ્યું કહેવું ના પડ્યું ઘણા બધા ભગવાનના ભક્તો એવા હોય છે કે કોઈ બીજા ભક્તને કશી જરૂરિયાત હોય કાંઈ તકલીફ હોય તો એને મદદરૂપ પણ થાય
એના એવા પ્રસંગોમાં જઈને ઊભા પણ રહે અને કરવું જ જોઈએ. એટલી આત્મીયતા ભક્ત ભક્ત વચ્ચે જો ન થાય તો એનું નામ સત્સંગ છે જ નહીં. સત્સંગ એનું જ નામ છે કે આપણને ભગવાનના સંત અને ભગવાનના ભક્તને અર્થે કાંઈ કીધા વિના કરવાની ઈચ્છા થાય. કીધા પછી કરીએ તો ઘણું સારું છે, પણ કીધા પહેલાં જો કરે, માની લો કોઈ હરિભગત છે અને એના એના ઘરની અંદર દવાખાનાનો કોઈ પ્રોબ્લેમ આવ્યો છે, હવે હોસ્પિટલાઇઝ થઈ ગયેલા છે ને એમાં ટિફિન આપવા જવું પડે એવું છે, તો જે વ્યક્તિ જે પરિવારો સત્સંગના ત્યાં નજીકમાં રહેતા હોય એ બધા એકાબીજાને એવી રીતે ગોઠવી દે કે ઓલાને ઘેર જે દુઃખ આવ્યું છે, ઓલાને એકને રોજ દવાખાને જઈને ટિફિન બનાવવાનું, ઓલા દવાખાનાવાળા દર્દીની ખબર રાખવાની, પોતે ઘરે ટિફિન બનાવવાનું, પોતે રસોઈ બનાવવાની, એના દીકરા દીકરી હોય તો એને સાચવવાના હોય, તો એ વખતે હરિભગતને બીજા હરિભગત મદદરૂપ થઈ જાય, વારા કરી દે અઠવાડિયાના કે હાલો આપણે એને મદદરૂપ થઈએ, એના દીકરા દીકરીઓને લેવા જવાનું છે તો આપણે સ્કૂલે જઈને લઈ આવીએ, એને દવાખાને ટિફિન આપણે પહોંચાડીએ, ભાઈ તમે દવાખાને જ રહો, તમારા પિતાની સેવામાં રહો, પત્ની છે તમારા પતિની સેવામાં રહો, પત્ની છે તમારે તમારી પત્નીની સેવામાં રહો, અમે તમને બધી રીતે હેલ્પ કરી દઈશું. સાત સાત ફેમિલી હોય, એક ફેમિલી પાછળ સાત ફેમિલી જો મથે તો એક એક દિવસ જ મથવું પડે, પણ એક એક દિવસ મથે તો ઓલાને સાત દિવસનું હળવું થઈ જાય. એક મહિનો દવાખાનું ચાલ્યું હોય તો આ એક દવાખાનું એક દ્રષ્ટાંત દીધું. એવી રીતે કોઈ પણ બાબત, જો એક વ્યક્તિ ઉપર આવેલા દુઃખને, એક વ્યક્તિ માટેની સમસ્યાને જ્યારે 50 કે 100 વ્યક્તિઓ વહેંચી લે છે ત્યારે સમસ્યા હંમેશા હળવી થઈ જાય છે. કોઈને ખબર પણ નથી પડતી કે સમસ્યા હતી, સોલ્વ થઈ જાય, સોલ્વ થઈ જાય. ક્યારેક કોઈ હરિભગતને દેશકાળ કઠણ આવ્યો, એને 1-2 મહિના કાઢવાનો પ્રોબ્લેમ થયો, 1-2 મહિનાનો એનો ખર્ચો પોતાનો ખાવા પીવા રહેવાનો ના નીકળતો હોય, તો માનો કે 500-1000નો ખર્ચો હોય, 50 ફેમિલી એ ખર્ચાને વેચે પોતાના માથે, કે 10 ફેમિલી જેટલા કમાતા એટલા એનો 1 મહિનાનો ખર્ચો વેચે, ઓલાનો કાંઈ કઠણ ના પડે, નીકળી જાય. હા, ભગવાનનો જે પાકો ભક્ત છે એવો એવો નહીં કે ફક્ત સત્સંગનો લાભ લેવા માટે સત્સંગમાં ઘરી ગયેલો છે, એની વાત હું નથી કરતો. હું એની વાત કરું છું કે જે ભગવાનનો પાકો ભક્ત છે, જેને ભગવાનની ભક્તિ કરે છે, પણ કાંઈક એના જીવનની અંદર કોઈક એની અણસમજણના કારણે, કોઈક એનો ખોટા નિર્ણયના કારણે, કોઈક વખત એની ભૂલના કારણે, કોઈક એની ઉપર આપત્તિ આવી પડી, ત્યારે ભગવાનના ભક્તની મોટા મોટી ફરજ છે બધા એનું છત્ર થઈને એની આપત્તિને દૂર કરે. પણ ભક્તને પણ એટલું ધ્યાન રાખવું જોઈએ કે એવી આપત્તિઓ ઊભી ના કરવી જોઈએ કે પોતાની આપત્તિને લીધે બીજા 50 આપત્તિમાં પડે. નાની મોટી આપત્તિ હોય એ ચાલી જાય, પણ પછી બિઝનેસ 1 મિલિયનનો, 4 મિલિયનનો, 10 મિલિયનનો નાખી દો અને પછી આપત્તિ એની મોટી આવે તો એ પછી ના કોઈ વેચી શકે. કેટલું વેચી શકે કોઈ ભક્તના દુઃખને, કોઈનો રોગ, કોઈનું ખાવું પીવું, કોઈનો દવાખાનાનો નાનો મોટો ખર્ચો હોય તો એટલું વેચી શકે. એની પણ એક લિમિટેશન હોય. ફેમિલીઓ જે હોય સત્સંગીને એની પણ લિમિટેશન હોય. પછી કોઈ સત્સંગીને માની લો કે એને $millions ધંધો કર્યો, ગયો કે $millions ધંધો કર્યો કે કરોડો ને 2-3 અબજ રૂપિયાની ફેક્ટરીઓ નાખી અને પછી એમાં પ્રોબ્લેમ આવે તો એ તો કોઈ સોલ્વ ના કરી શકે. બોલો, મધ્યમ વર્ગનો ક્યાંથી સોલ્વ કરીએ? કે પરંતુ ખાવું પીવું કપડાં રહેવું આટલું એ બધાય જો વેચી લે, ક્યારેક કોઈ ભક્ત ઉપર દુઃખ આવે ને વેચી લે તો બધાને સમાન ભાગે આવી જાય અને ભગવાનને ભગવાનના સંતે જાણે ને ત્યારે બહુ રાજી થાય કે આવો સમય હતો ત્યારે અમને આટલી બધી હેલ્પ કરી. આપણા કેટલાય ભક્તો એવા છે, કેટલાય ભક્તો એવા છે, શિકાગોમાં છે, જ્યોર્જિયામાં છે, કન્ટકીમાં છે, ન્યૂજર્સીમાં છે, કેનેડામાં છે, કે એક ભક્તને આપત્તિ આવી હોય, લંડનમાં છે, એક ભક્તને આપત્તિ આવી હોય તો ત્યાં આગળ આ બધા મેં જે સ્થાનો બોલ્યો ત્યાં ઝાઝા હરિભક્તોનો સમુદાય છે, એટલે ત્યાં આગળ
એક હરિભગતે નવું ઘર લીધું છે, તો એ હરિભગત છે, તો એ હરિભગતને હું શિકાગોમાં કોઈ ભક્તને ત્યાં ગયો તો મને સ્મૃતિ નથી રહી, પણ એને મને કીધું કે સ્વામી આ ઘર કેવી રીતે લીધું, ક્યારે લેવાઈ ગયું, તમે આવવાના છો એનો પ્રોગ્રામ કરવાનો, મહાપૂજા કરવાનો, વિકલ ભગત એને ત્યાં, તો કે અમે આ ક્યારે બધું લોયાધામ પરિવારના ભક્તોએ આવીને બધું ક્યારે મૂક્યું, ક્યારે ગોઠવ્યું, મને કશી જ ખબર નથી. એ જ્યારે જાણીએ ને, એ સાંભળીએ ને, ત્યારે બહુ રાજી થવાય. આનું નામ જ સમજણ છે, આનું નામ જ સમજણ છે. અહીંયા આગળ ન્યૂજર્સીમાં ઘણા ભક્તોને ક્યારેક કોઈ તકલીફ આવે ને, બીજા ભક્તો એને એવી રીતે મદદ કરી દે, અમને ખબર પડે ને, ત્યારે અંતરથી રાજી થવાય કે વાસ્તવિક જે ભગવાનના ભક્તો છે એનું પ્રારબ્ધ કઠણ છે. કેટલીક વખત ભગવાન એની માટે બહુ પરીક્ષા લેતા હોય. પેલું કહે ને કે ઘણી વખત દુબળા ધોળને બે વધારે દુષ્કાળ પડે, એમ મહારાજ પણ ઘણીક વખત ઘણા કુંદન જેવા પાત્રો હોય પણ એની પરીક્ષા બહુ લેતા હોય, બહુ લેતા હોય. કેટલાકની પરીક્ષા જ્યારે મહારાજ લેતા હોય છે ત્યારે અમે પણ હૃદયથી કકડી જઈએ છીએ કે આટલી બધી પરીક્ષા મહારાજ લે છે એમ થાય. પણ ત્યારે એક બાજુ પર અમને એટલું શાંતિ રહે કે મહારાજ એની પરીક્ષા કરે પણ મહારાજ પાછા બીજા ભક્તોમાં પ્રેરણા કરીને એને સાચવી લે, સાચવી લે. અને આપણે બધાએ ભગવાનના ભક્તોએ આટલું તો રાખવું જ જોઈએ કે આપણા પરિવારોમાં આ સત્સંગની અંદર કોણ કઈ જગ્યાએ કોઈને તકલીફ છે અને આપણે એને કેવી રીતે મદદરૂપ થઈએ છીએ. આપણી તો ફેમિલી ભાવના છે, પારિવારિક સંબંધ છે, શ્રીજી મહારાજના સંબંધે આપણો સંબંધ છે. સંતનું દુઃખ હોય, ભક્તનું દુઃખ હોય, એ આપણું દુઃખ છે. એની સંભાવના કરવી, અહીંયા આગળ તો ફક્ત મહેમાન થયા છે અને એક મહેમાન તરીકે સંભાવના કરી છે, બહુ સારી વાત છે. પરંતુ મેં થોડું વિષયાંતર કરીને પણ સમજાવવા પ્રયત્ન કર્યો છે કે દુઃખમાં, દુઃખમાં વ્યવહાર તો કદાચ આપણે સાચવી લઈએ, કોઈ આવ્યું હોય તો એની મહેમાનગતિ સત્સંગી છે, ખવડાવીએ પીવડાવીએ રાખીએ, સાચવી લઈએ, બરાબર છે. પરંતુ દુઃખમાં પણ એને સહાયભૂત થવું, અને એટલા જો થોડુંક થોડું બધાએ વેચી લે તો પહેલાંનું દુઃખ તો કાંઈ ના કહેવાય. સત્સંગની અંદર હજાર હરિભગત હોય અને એક બેના માથે દુઃખ આવ્યું હોય, હજાર જણ મંડે તો દુઃખ રહે જ, હાનું ભાગી જાય ઓલા પાસેથી, દુઃખ રહે જ નહીં. આવી રીતે થઈ શકે અને એવું કરવાથી ભગવાન બહુ રાજી થાય. પણ એટલું પણ ધ્યાન રાખવું કે જે કાંઈ કરીએ સંતોની આજ્ઞા, ગુરુજીએ કીધું છે પૂછીને કરવું, તો આજ્ઞા લઈને કરીએ, જેનાથી ક્યારેક કોઈક જગ્યાએ કોઈક આપણી સેવાનો ખોટો મિસયુઝ પણ ન થઈ જાય એનું પણ ધ્યાન રાખવું પડે. પણ ભગવાનના ભક્ત જેને આપણે જાણીએ જ છીએ, હૃદયથી જાણીએ છીએ કે આ ભગવાનનો ભક્ત છે, એની ઉપર જે કંઈ દુઃખ આવે ત્યારે બધાએ એના અંદર સહભાગી થવું પડે. કોઈ ગરીબ ભગવાનનો ભક્ત છે માની લો, અને એને હા મોટા મોટા બંગલાઓ, મોટી મોટી ગાડીઓ, મેં તમને કીધું એની માટેની વાત નથી, પણ કોઈ ગરીબ ભગવાનનો ભક્ત છે, એને દવાખાનું આવ્યું, ઇન્ડિયા છે કે બીજા કોઈ દેશમાં છે, દવાખાનું આવ્યું, એને 5 લાખનો ખર્ચો આવ્યો છે. 5 લાખ એને જિંદગીમાં જોયા નથી ને જોવાનો પણ નથી, પણ 5 લાખ જો એની પાસે હશે તો જ એનું પરિવારનો સભ્ય બચી શકશે એવી સંભાવના છે. રહેશે કે નહીં રહે તો ભગવાનની ઈચ્છા, પણ એની પાસે 5 લાખ છે જ નહીં, એને સંકલ્પ કરવાનો નથી. એને ગમે ત્યાંથી પ્રયત્ન કરીને 1 લાખ 1.5 લાખ 2 લાખ ભેગા કર્યા, એને હજુ 3 લાખની જરૂર છે. અને ભગવાનના ભક્તોને ખબર પડે ને, ભગવાનના ભક્તો બધાય એના માટે ફૂલની પાંખડી જ મૂકે, ખાલી ફૂલની પાંખડી, તો કેટલું મોટું કામ થઈ જાય. અહીંયા આગળ આપણે જ્યારે મોજીસને ફ્યુનરલ માટે જ્યારે આપવાનું થયું ત્યારે મંદિર તરફથી આપણે તો નક્કી કર્યું હતું કે આપણે તો દઈ જ દેવાનું છે, પણ એક ખાલી જાહેરાત કરી સભામાં કે જેને જે દેવું હોય એ બધાય દે, તો એને જેટલા દેવાના હતા એના કરતાં 3000 વધારે થયા, અને બધાએ દીધા તો બધાના ખિસ્સામાં ઘટી ગયા પૈસા, ના ઘટ્યા. ફૂલની પાંખડી બધાએ થોડી 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 ટીપુ 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 હવ હવની શ્રદ્ધા પ્રમાણે મૂક્યું, તો ઓલાનું ફ્યુનરલ સારી રીતે, એની બેનને જે આશા હતી કે આ મંદિરમાંથી મને કાંઈ મળશે, એ ગરીબના આશીર્વાદ મળે. એક ગરીબ જેને અગ્નિ સંસ્કાર કરવા માટે પૈસા નથી, અગ્નિ સંસ્કાર એક શરીરને સળગાવવું છે એની માટે પૈસા નથી,
આખી દુનિયામાં ઘણું બધું દુઃખ હોય, ઘણી બધી ગરીબી હોય, આપણે બધે ન પહોંચી શકીએ. ઘણી બધી સંસ્થાઓ એવું કાર્ય કરે છે ને વંદન, પણ આપણી જાનમાં આવે, આપણા કોન્ટેક્ટમાં હોય, આપણો એની જેની સાથે સત્સંગીનો પારિવારિક સંબંધ છે, કમસે કમ ત્યાં તો આપણે એવી મદદરૂપ થઈએ અને મદદ એવી રીતે કરીએ સત્સંગના નાતે. સત્સંગના નાતે ભગવાન, ભગવાનના સંતો એવું બધું જોવે ત્યારે બહુ રાજી થાય, રાજી થાય. અહીં આગળ જેતપુરના રાજાએ જ્યારે ગોંડલના રાજાની બહુ બરદાસ્ત કરીને ત્યારે બહુ રાજી થયા. ને આજે અમારી ભેગા કોઈ હરિભક્તો આવ્યા હોય કે ગુરુજી ભેગા કોઈ હરિભક્તો આવ્યા હોય, એને જ્યારે હરિભક્તો સાચવી લે, બહુ સાચવી લે, તો ગુરુજીને સંતો રાજી થાય ને કે અમારે એટલી ચિંતા ઓછી. અહીં મંદિરમાં કોઈ આવે છે તો દાદાઓ સાચવી લે છે તો સંતો રાજી થાય ને કે અમારે આટલી ચિંતા ઓછી. નહીં તો અમારે બધાનું ડાયરેક્ટ ધ્યાન રાખવું પડે કે આને પ્રસાદનું પેકેટ મળ્યું કે નહીં, એને શું કરવું છે, શું કરવાનું છે. પણ તમે દાદાઓ સાચવી લો છો તો અમારે એટલી ચિંતા ઓછી, એવું થાય. એટલે ભગવાનના ભક્ત માટે કંઈક કરી છૂટવું એવી ભાવના હોય તો ભગવાન એ જોઈને બહુ રાજી થાય. જેતપુરના રાજા ઉપર મહારાજ બહુ રાજી થયા. શ્રી હરિ થાલ જેવ કર આયે, થાલ જે નૃપ કો દેવાય, હરિ સંગ નૃપતિ રહે જે તે, હરિ સંગ નૃપતિ રહે જે તે, સબકુ જેવાઈ લીએ તે, તે સબકુ જેવાઈ લીએ તે, તે હરિજન દેશ કે આયે જીતના, જેવવે કી ખબર લીએ તીતના, ઉતારે કી લીને તલાસા, પરદેશી આયે હરિજન દાસા, પરદેશી આયે હરિજન દાસા. પછી શ્રીહરિ થાળ જમીને આવ્યા, થાળની પ્રસાદી દરબારને અપાવી. શ્રીહરિની સાથે જે દરબારો હતા તે બધાને પણ જમાડ્યા. આસપાસના પ્રદેશોમાંથી અને દૂર પરદેશમાંથી જે હરિભક્તો આવ્યા હતા તે સૌની જમવાની વ્યવસ્થા શી કરી છે અને ઉતારાનું શું થયું છે એ બધી તપાસ પણ શ્રીહરિએ કરી. મહારાજ કેટલા પ્રેક્ટિકલ છે, બધાય જે દૂર દૂરના હરિભક્તો આવ્યા છે એના ઉતારાનું શું થયું છે, એ લોકો જમ્યા કે નથી જમ્યા એની તપાસ કરી. તમે ઉત્સવ સમયે હોય ને ત્યારે કદાચ જોયું પણ હશે, ન જોયું હોય તો ક્યારેક જોઈ લેજો કે આખો ઉત્સવ સમયો ને બધું પતે ને પછી સંતો ઠાકોરજી જમાડવા બેઠા હોય, બધાય જમીન પરવારી ગયા હોય અને ઘેર જઈને હોઈ ગયા હોય ત્યારે સંતો ઠાકોરજી જમાડવા બેઠા હોય. કેમ? તો કે બધાયની ખબર રાખી હોય. પાટોત્સવો હોય, ઉત્સવ સમય હોય ને અહીં આગળ ત્યારે તમે જોવો તો સંતોની પંક્તિ બધાય, કારણ કે જમાડી જમાડીને બધા નીકળતા હોય, એને પ્રસાદ આપવો મળવાનું હોય, ઉત્સવ સમય હોય ત્યારે કોઈને ઉતારાનું પૂછવાનું હોય. મહારાજનો સ્વભાવ હતો બધાની ખબર લે, એમ ભગવાન ગુરુજીનો પણ એવો સ્વભાવ છે, એક એક વ્યક્તિની ખબર લે. સંતોને પણ એમ રાખવું પડે કે દરેક વ્યક્તિની ખબર રાખવી પડે. કાર્ય કરતા ભક્તો હોય એને પણ એવું થાય, બધાય જતા રહે પછી એને બધો હંકેલો કરીને જવાનું, આવવાનું સૌથી પહેલાં, જવાનું સૌથી છેલ્લા. હમણાં આ શનિવાર સ્નો હતો, બરાબર તો બરાબર છે, દૂર દૂરવાળા દૂર દૂર સ્ટેટમાં રહેતા હોય એ તો બધા ના જ આવે, એને રાત્રે દૂર જવાનું, ઘણાના ફોન આવે મેં સામેથી ના પાડી ના આવશો, પણ અહીં નજીક જ હોય, નજીક જ હોય તોય ઘણાને સ્નો નડ્યો કે ભાઈ સ્નો છે તો પાછા વળતા તકલીફ થશે. હવે એવી પોઝિશનની અંદર કેટલાક આપણા યુવાનો હોય, ચિરાયુ ભગત ને મિનેશ ભગત જેવાને એવા યુવાનો જે જે આવે, એને તો 12 વાગ્યાનું આવવાનું, બપોર 12 વાગ્યાના આવ્યા, આખો હિમાલયનો પહાડ તૈયાર કરવાનો, બીજી બધી સેવાઓ કરવાની, પૂજન માટેના શિવલિંગ બધું ગોઠવવાનું, અને રાતના 12 વાગે બધાય એ સૌથી પહેલાં આવ્યા,
આવીને ને બધા ઉત્સવની તૈયારી કરી, તૈયારી કરીને બધાય જમાડીને જતા રહ્યા. ત્યાર પછી છેલ્લે 12 વાગે દરવાજા બંધ કરીને જાય. બોલો, એને સ્નો, એને રાત્રે ગાડી સ્લીપ થાય, કોઈ ચિંતા નહીં હોય, એને ઠંડી. કાર્ય કરતા છે, ભગવાનને સાધુથી વધારે નજીક છે. જે ભગવાનને સાધુથી નજીક છે એનો સીધો અર્થ એ થાય છે, તમારો ઘસારો વધારે વેઠવાનો છે. ઘસારો વધારે વેઠવો હોય તો જ ભગવાનને સાધુ નજીક જવાનું. આપણે ઘસારો ઓછો વેઠવો હોય તો ભગવાનને સાધુથી દૂર જ રહેવાનું. દૂર રહીએ એટલે ઘસારો આવે જ નહીં, દૂરથી જ જય સ્વામિનારાયણ. નજીક રહીએ તો ઘસારો આવે, તો આપણને ભગવાનને સાધુ જોડે રહીએ એટલે જે સાધુની દશા થાય એ આપણી દશા થાય. સાધુને રાત દિવસ સત્સંગ માટે ઘસાવાનું છે, એને કાંઈ જોવાનું છે? હવાર પડ્યું, રાત પડી, દિવસ પડ્યો, બીમાર છું, હાજો છું, કાંઈ નહીં, કરવું જ પડે, છૂટકો જ નથી. એવી રીતે જે ભગવાનને સાધુથી વધારે નજીક હોય એ ભગવાનના ભક્તોને વધારે ઘસાવવું પડે. એ ભગવાનના ભક્તોને ઘસારો બધી રીતે, આર્થિક રીતે પણ, શારીરિક રીતે પણ, માનસિક રીતે પણ વધારે વેઠવો પડે. અને જે ઘસારો વધારે વેઠે છે એની ઉપર જ ભગવાન વધારે રાજી થાય છે. જગતમાં એવું જ છે ને, તમે ઘસારો વેઠો છો તો બધા રાજી થાય, પરિવારવાળા કે બહુ સારા છે, બહુ સારા છે, અહીંયા આગળ ડોલર કમાતો હોય ને ઇન્ડિયા મોકલી દો, મહિને 500,000 ત્યાં કોઈ રહેતા હોય એને તો બહુ રાજી થાય, બહુ સારા છે. કેમ? ઘસારો વેઠો છે એટલે. ઘસારો વેઠ્યા વિના દુનિયામાં કોઈ સારા કહેતું નથી. તો ભગવાનની એ જ રીત છે, અહીં ઘસારો જેટલો વેઠો એટલા વધારે રાજી, એટલા વધારે રાજી. જેટલો ઘસારો વધારે, જેટલી સેવા વધારે, ટૂંકમાં સેવા જેટલી વધારે. કારણ કે એમાં બધું મનનું છોડવું પડે ને. જે યુવાનો આવી રીતે વહેલા સેવા કરવા આવે એને પોતાના પરિવાર હારે ક્યારે બે? શુક્રવાર તો જોબોમથી નવરાત થયા હોય, શનિવાર બપોરથી સેવામાં અહીં આવ્યા હોય, શનિવાર રાત્રે 12-1 વાગ્યા સુધી અહીં હોય, તો પોતાના પુત્ર પરિવાર સાથે બેસે ક્યારે? આનંદ કિલ્લોલ કરવા બીજા 50 ફેમિલી ઘેર જઈને પોતાના ફેમિલી સાથે લેર કરતા હોય, અને એને તો એના ફેમિલીથી સાધુ જેવું, અડધી સેવામાં બાજુ હોય તો ઘરવાળા બીજી સેવામાં હોય. તો એવા જે પરિવારો છે કે જેને પોતાની પારિવારિક ભાવના છે, છતાં પણ પરિવારથી એક ત્યાગીની જેમ સેવા માટે દૂર રહેવું પડે છે. આજે સંતો ભેગા જવાનું હોય, પરિવારની ભાવના હોય, નાના છોકરાઓ ઘેર હોય, વડીલો હોય, હવે દીકરાઓને આશા હોય કે આ વડીલો છે ઘેર મારા, તો એ સાચવું છે દીકરા દીકરીઓને, અને એને સેવામાં સંતવારે 10-10 દાડા 15-15 દિવસ જવાનું થાય, તો એ ઘસારો છે. મનનો ઘસારો છે, તનનો ઘસારો છે, બધો ઘસારો છે. એ ઘસારો જેટલો જે વેઠે એની ઉપર ભગવાનને સાધુ રાજી થાય. અને નજીક આવો એટલે ઘસારો વધી જ જાય, એમાં હમજન વધી જાય, બધું કરવું પડે ને, એવું છે. ઉતારાનું શું થયું છે તે બધી તપાસ પણ શ્રીહરિએ કરી. ગંગારામ મલની સાથે હરિભક્તો આવ્યા હતા તે સૌને જમાડ્યા. ભાડેરના દરબાર પ્રતાપસિંહ શ્રીહરિ ઉપર ખૂબ જ સ્નેહભાવ રાખતા, તેમજ દરબાર ઝીનાભાઈ પંચાળા ગામના હતા. જૂનાગઢના દરબાર દાદાભાઈ કે જેમને સંતોના ઉપર ને શ્રીના ઉપર ઘણું જ હેત હતું. જાડિયા ગામના લોહાના હીરાભાઈ પરમ ભગવદી હરિભક્ત હતા. આટલા હરિભક્તો બધા આવ્યા હતા, જાડિયાના હીરાભાઈ હતા. એને ઘેર મહારાજે બહુ ચરિત્ર કરેલું, બીમાર થઈ ગયેલા. એના બા છે ને, મહારાજને બીમાર થવું હતું, મંદવાડની લીલા કરવી હતી, તે એના બા બહુ ભોળા. તે મહારાજને કે અમારે અહીં રહેવું છે ડોશીમાં, કે રોહન મહારાજ બહુ મારા મોટા ભાગ, પણ અમે તો જ રહીએ કે અમને બીમાર થવા દો. ડોશીમાં કે બીમાર તો બીમાર રહેજો કંઈ. પછી બીમાર થયા ને મહારાજે 11 દિવસ સુધી બીમારી રાખીને બધું ચરિત્ર એવું કર્યું, મારે તો જલેબી જમવી છે ને એવી. પેલી હીરાબાઈની માને મારવા તૈયાર થાય ને, ગમે એમ બોલે, હાજા થાય નહીં, ઝાડા ઝાડા થઈ જાય. અને પછી કે મને આ ખાવું છે, હોય નહીં. પેલી ડોશી કે અત્યારે હું ક્યાંથી લાવું જલેબીના? ત્યાં મહારાજ પાછા અકળાય, ખીજાય કે અમને આવું ખાવા નહોતું દેવું તો રાખ્યા હું કરવા, ગમે એમ બોલે, અપશબ્દો બોલે ડોશીમાને, તોય પણ બિલકુલ એની નિષ્ઠા ડગી નહીં. આવી પરીક્ષા મહારાજે કરેલી. મહારાજ કે હવે એમને હાજા કરવા છે, જાઓ વેણુ નદીમાંથી બેડલે બેડલે પાણી લાવો કે, અને જો અમારી ઉપર નાખો અને એનો રેલો ત્યાં પૂગે ત્યારે હાજા થઈએ. તે ક્યારે પૂગે? હો બેડલા પાણી લાવ્યા તોય પૂગ્યું નહીં. પછી કોકે કીધું
કે આ મહારાજનું છે ને જળ ઝીલીને વેનોમ નાખી આવો, પછી કહો રેલો પૂગી ગયો એટલે હાજા થઈ જશે. એ હાજા થઈ ગયા. એ હીરાભાઈ બહુ પ્રેમી ભક્ત હતા, એ આવ્યા હતા. પાડાસન ગામના દરબાર સરતાન સંઘજી તે બધા હરિભક્તોની જમવા રહેવા વગેરેની વ્યવસ્થા કરાવી અને જોઈતી બધી વસ્તુઓ હરખથી અપાવી. અધરાત થઈ ત્યાં સુધી શ્રી હરિએ સંતો પાસે કીર્તન ગવડાવ્યા, અડધી રાત સુધી કીર્તન ગવડાવ્યા સંતો પાસે. પછી શ્રીહરિ પોઢી ગયા, પ્રભાત સમયે ઉઠ્યા. હવે અડધી રાતે તો પોઢી ગયા અને પ્રભાત સમયે ઉઠ્યા, અડધી રાત એટલે 12 વાગે પોઢી ગયા. પહેલાં અડધી રાત 12 વાગે થતી, હવે અડધી રાત 3 વાગે કહેવાય. હવે અડધું સવાર પડવાની તૈયારી થાય ત્યારે અડધી રાત કહેવાય, 12 વાગે ને ત્યારે રાત કહેવાય. હવે 12 વાગે ને ત્યારે રાત કહેવાય, કારણ કે હવે અડધી રાત જો 12 વાગે કરવી હોય ને તો 9 વાગે તો પોઢી જ જવું પડે, તો 12 વાગે અડધી રાત થાય. હવે 9 વાગે તો આપણી કથા પૂરી થાય, પછી પોઢણ્યું થાય, મંતવ્ય લખો તમે બધાએ, કેટલાક ઘરે હશે એ બધાએ હજુ બધો જમવાનું બધું આ તેને હંકેલો કરતા હોય. 10:30 થાય એટલે 12 વાગે તો રાત શરૂ થાય, એટલે 3 વાગે મધરાત થાય, અને સવારે 6-7 વાગે બ્રાહ્મુહૂર્ત થાય. જે બ્રાહ્મુહૂર્ત 4 વાગે થાય આપણું 7 વાગે થાય બ્રાહ્મુહૂર્ત. એવું થઈ ગયું અત્યારે. અડધી રાત થઈ ત્યાં મહારાજ પોઢી ગયા, પ્રભાત સમયે ઉઠ્યા. તે દિવસે એકાદશી હતી, સંતોને હરિભક્તે ઉપવાસ કર્યો. શ્રી હરિ ભાદર નદીએ નાહવા માટે ગયા. સંતોને બીજા હરિભક્તોને દરબારો બધાને સાથે લીધા, સૌ સાથે નાહ્યા. જળયાત્રાનો ઉત્સવ છવાઈ ગયો. સવારમાં એકાદશીનો પવિત્ર દિવસ, ભાદરમાં સ્નાન કર્યું. ધન્ય યમુનાજી એ કીર્તનો ગાયા, કાંઈ દુર્લભ હરિજન એ બીજું કીર્તન પણ ગવડાવ્યું. કીર્તનો ગાતા ગાતા સ્નાન કરતા, આપણે પણ બાથરૂમમાં જ્યારે સ્નાન કરીએ ને ત્યારે કીર્તન ગાવું, હે મહારાજ, હે મુક્તાનંદ સ્વામી, હે ગોપાળન સ્વામી, હે ગુરુજી, હે સંતો, હે ભક્તો, બધાને યાદ કરી કરીને સ્નાન કરવું. બધાનું નાહી ના નાખવું પણ બધાને યાદ કરીને સ્નાન કરવું. બધા તીર્થોને ગોમતી નાયા, બધે અલગ અલગ નારાયણ સરે નાયા, જે જે આપણને તીર્થો યાદ આવે, ગંગા નાયા, યમુના નાયા, બધાએ જેટલી જેટલી જગ્યાએ મહારાજને મોટા મુક્તોએ સ્નાન કર્યું છે એ બધા તીર્થોને યાદ કરવા, અને એ બધાને યાદ કરીને સ્નાન કરવું, કાં કીર્તન ગાતા ગાતા સ્નાન કરવું. બહુ મોટે મોટેથી બહુ ના કરવું કે કોઈ હોતું હોય તો જાગી જાય. જો કે તમારે તો બંધ બાથરૂમ એટલે બહાર અવાજ આમે જવાનો ના હોય, પણ કીર્તનો ગાતા ગાતા નવાય, આવી રીતે ભગવાનના સ્તોત્ર બોલતા બોલતા સ્નાન કરાય, ભગવાનના નામ બોલતા બોલતા સ્નાન કરાય. નદીઓ જે મહારાજના પ્રસાદીના સરોવરો અને નદીઓ છે એને યાદ કરતાં કરતાં સ્નાન કરાય, મહારાજને મોટા સંતોને યાદ કરીને સ્નાન કરાય, ભક્તોને યાદ કરીને સ્નાન કરાય. પણ મૂગા મોઢે કાંઈ નહીં, ફુવારો ચાલુ કર્યો અને પલળીને બહાર નીકળી ગયા, એને સ્નાન ના કહેવાય, એ તો લોહીથી નાયા કહેવાય. ભગવાનની સ્મૃતિ વિના સ્નાન થાય એટલે લોહીથી નાયા કહેવાય. જબ સ્નાન કરના તબ ભગવાન કા નામ લેકર સ્નાન કરના બાથરૂમ મેં, એ કથા હતી. ભગવાન કા કીર્તન સુનતે સુનતે યા બોલતે બોલતે સ્નાન કરના, નહીં તો ખૂન સે સ્નાન કિયા એસા હૈ. ભગવાન કો યાદ કિયે ભી એના જો સ્નાન હોતા હૈ વો ખૂન સે સ્નાન કિયા હૈ, શાસ્ત્ર એસા કહેતા હૈ. ભાદર નદીમાં જળમાં શ્રીહરિ વચ્ચે બેઠા, મહારાજ વચ્ચે બેસી ગયા, અને ચારે બાજુ સંતો અને હરિભક્તો બેઠા, બધી બાજુ પર સંતો હરિભક્તો બેઠા. તારામંડળમાં ચંદ્રમાં જેમ શોભે તેવી શોભા તે સ્થળે થઈ હતી. 4 ઘડી એટલે 1:36 જ્યારે થઈ દિવસ ચડ્યો ત્યાં સુધી શ્રીહરિ જળમાં સ્નાન કરતા રહ્યા. કાઠી દરબારો ઘણા ચતુર હોય છે એટલે અંદરો અંદર મર્મ વચન બોલવા લાગ્યા. કાઠી દરબારો બહુ ચતુર, આમ ભલે મૂછાવાળા નામ જાડાને ઊંચા દેખાય પણ બુદ્ધિવાળા બહુ, તે અંદર અંદર શું વાતો કરવા લાગ્યા. આજ શું હતું? એકાદશી એટલે પેલા હરિભક્તો સંતો એ બધાએ તો નકોડી કરવાની, પણ આ દરબારોને તો કેમ હાલે, 5 ટાણા ખાવા જોઈએ. તે પાણીમાં પડ્યા પડ્યા વાતો કરવા લાગ્યા. માત્રા ધાદલ બોલ્યા, શ્રી હરિ હમણાં જ નદી બહાર નીકળશે, અલૈયા તમે ગભરાશો નહીં, ફળાહાર તો તૈયાર હશે જ.
માત્રા દાદાએ કીધું કે ફળાહાર તો તૈયાર જ હશે, ગભરાશો નહીં કે હમણાં આપણે નદીની બહાર નીકળીએ એટલે ફળાહાર તરત તૈયાર જ છે, મહારાજે રખાવ્યો જ હોય ફળાહાર તો. એકાદશી તો ભલે ને એકાદશી રહી, અનાજ નહીં ખાઈએ, પણ ફળાહાર તો હશે જ. એ સાંભળીને શ્રી હરિએ કહ્યું, પાણીમાં રહ્યા રહ્યા છે, શ્રી હરિ કહે માસ મે દો વેરા, ઉપવાસ કરના એકાદશી કેરા, શુક્લ કૃષ્ણ એકાદશી જો, અગણિત ફલ હી દેવત સોવું. મહારાજ કે એક મહિનામાં એકાદશીના બે ઉપવાસ કરવાના હોય છે, માત્ર દાદલ સાંભળો, બે ઉપવાસ કરવાના હોય છે, સુદ અને વદ બંને પક્ષની બંને એકાદશી અગણિત ફળ આપે છે, બીજું કોઈ ફલાહાર ગોતતા નહીં, એકાદશીનું ફળ જ તમને પૂરેપૂરું. દરબારોને મહારાજ કે બીજા કોઈ ફળ આપણે ફળાહાર નહીં, તમને આજે એકાદશી કરો એટલે કાલ ફળ મળી જાય. આજ ફરાલ કો ઘાટ ન કરનો, આજ ફરાળનો ઘાટ કરતા જ નહીં, હરિભજન કરી કે દિન નિગમનો, ભગવાનનું ભજન કે જ ફરાળા જ તો. હરિવાસર આજ દિન કહાવે, સબ દિન સે અધિક રહાવે. આજ કોઈએ ફલાહારનો સંકલ્પ જ કરવો નહીં, ભગવાનનું ભજન કરીને દિવસ વિતાવવાનો છે. વળી આજ તો હરિવાસરનો યોગ છે, બારસ હોય ને એનો એક ચતુર્થાંશ ભાગ હોય, એનો જે પ્રથમનો આગળનો ભાગ એને હરિવાસર કહેવાય. એટલે એ જ્યારે ભેગું થતું હોય ત્યારે આપણે તો આ કંઈ પંચાંગને નિર્ણય, આપણે તો એકાદશી પૂરી થઈ બારસની હવારની વાટ જ જોતા હોઈએ, પણ ક્યારેક એવો યોગ ભેગો થાય ત્યારે જે વ્રત નિયમપૂર્વક કરતા હોય, જે એકાદશી ઉત્તમ કરતા હોય, એને નિર્ણયની અંદર પારના કેટલા વાગ્યા પછી કરવાને લખેલું હોય છે. જ્યારે આ યોગ પ્રાપ્ત થતો હોય ને તો લખે કે એકાદશીના પારના આ બારસની તિથિએ આટલા વાગે કરવા, એ તિથિ જે બદલાતી હોય એના સમયગાળાનું એ પ્રમાણેનું એનું વિધાન છે કે જ્યારે પારના કરવાના હોય ત્યારે. આપણે તો એક જ પારનું કરવાનું હોય કે એકાદશી પતી એટલે એને ઠેલો માર દઈએ, ઉત્તમ કંઈ કરવાનું હોતી નથી, જાગરણ કંઈ આપણે એકાદશી કરવાનું હોતું નથી, આપણે એકાદશીનો સામાન્ય ઉપવાસ કરી દઈએ એટલે બારસે પારના કરી લઈએ. પણ આ જેને વિધિ વિધાનથી આખું વ્રત કરવાનું હોય તો એનો વિધિ હોય છે. તો મહારાજ કે આજે હરિવાસરનો યોગ છે એટલે બધા દિવસોમાં વધારે મહત્વનો છે. ભગવાનના જે 24 અવતાર છે તે 12 માસની એકાદશીઓના દિવસ છે. 24 એકાદશીએ ભગવાને 24 એકાદશીએ 24 રૂપ ધારણ કર્યા, અને ભગવાને પણ 24 રૂપ ધારણ કરીને એને વર્યા છે. એટલે દરેક એકાદશીના નામ જુદા જુદા છે, દરેક એકાદશીની કથાઓ જુદી જુદી છે, અને દરેક એકાદશીના ફળ પણ જુદા જુદા છે, પણ એક ફળ કોમન છે દરેકનું. અહીં કહેશે મહારાજ, એ કેટલીક એકાદશીઓ એવી છે કે પોતાના પિતૃઓ સ્વર્ગમાં જાય, એ બધા ઘણા બધા ફળ છે, પણ એક ફળ દરેક એકાદશીનું કોમન છે. કયું? એકાદશીએ પણ 24 રૂપ ધાર્યા છે, માટે બધી જ એકાદશીઓ પાપથી મુકાવનારી છે. આ ફળ દરેક એકાદશીનું સામાન્ય છે કે પાપથી મુકાય છે. જે એકાદશીનું વ્રત કરે એના તમામ પાપોનો નાશ થાય છે. એકાદશી વ્રતોનો રાજા છે. જેટલા વ્રત છે એ વ્રતમાં સૌથી સર્વશ્રેષ્ઠ જો કોઈ વ્રત હોય તો એકાદશી છે. એકાદશીનું વ્રત કરે, એકાદશીના દિવસે જે અનાજ ન ખાય, જો નકોરડો ઉપવાસ કરે તો બહુ સારું, નકોરડો ન થાય તો એક ટાઈમ ફલાહાર, ફળનો આહાર, એટલું જો ન થાય તો પછી ફલાહારમાંથી ફરાર થઈ જાઓ એટલે ફરાર થઈ જાય, અને પછી ફરાર એક ટાઈમના ફરારથી ના પતે તો બે ટાઈમ, એક પ્રકારના ફરારથી ના પતે તો બે પ્રકારના, ત્રણ પ્રકારના, ચાર પ્રકારના, પાંચ પ્રકારના, 11 પ્રકારના ફરાર, બે ટાઈમ, ત્રણ ટાઈમ પૂરું કરો, એકાદશીને ધક્કો મારો, પણ અનાજ નહીં ખાવાનું.
એકાદશીઓ પાપથી મુકાવનારી અનુપમ છે. પછી કાઠી દરબારોએ કહ્યું, મહારાજે કહ્યું એટલે એકાદશી તો કરવાની જ છે, માત્ર અલૈયા સાંભળો, તમને કાંઈ ફળાહાર મળવાનો નથી, તમારી એકાદશી નકોરડી જ કરવાની હોય. અને ત્યારે દરબારો બોલ્યા, કાઠી દરબારો, કે મહારાજ આ એકાદશી તમે કહો છો પાપથી મુકાવે, બરાબર ને, પાપ હોય એ પાપ બધા બળી જાય, એકાદશીનું આટલું જ ફળ ને મહારાજ, તો કરવી જ જોઈએ એકાદશી. પણ મહારાજ સાંભળો, કાઠી દરબારોએ કહ્યું, બધા પાપ તો અમે હરિભગત થયા ત્યારે જ નાશ પામી ગયા છે, પાપ હોય તો એકાદશી કરવાની, અમારા તો પાપ જે દિવસે હરિભગત થયા, તમે કીધેલું કે આ પાણી મુકાવું છું વર્તમાન ધરાવીને, અમે પૂછ્યું આ શાના માટે, તમે કીધું તમારા બધાય પૂર્વના પાપ બળ્યા, તો અમારા પાપ બળી ગયા મહારાજ, ને સત્સંગી થયા પછી તો પાપ કર્યું જ નથી, તમારી આજ્ઞા મર્યા છે, બહાર તો ક્યાંય નીકળ્યા નથી, આડું અવળું કંઈ કરવા ગયા નથી, આગલું જે કર્યું હતું એ તમે બાળી નાખ્યું આ કંઠી પહેરી તે દિવસે, તો હવે તો પાપ રહ્યા જ નથી પ્રભુ, હરિભગત થયા ત્યારે જ નાશ પામ્યા, હવે પાપ ક્યાં છુપાઈને રહ્યા છે, અમે તો કોઈ જાણતા નથી, કહેવાનો અર્થ કે અમને ફળાહાર દઈ દેજો, અમને ફળાહાર દઈ દેજો, અમારે પાપ છે જ નહીં તો પછી અમારે હાની એકાદશી કરવાની, નકોરડી એ તો જેના હોય એ કરે, અમને તો તમે કીધેલું કે પાપ બળી ગયા એટલે અમે તો માની લીધું કે પાપ બળી ગયા, અમને દેખાતા જ નથી પછી પાપ, કારણ કે પાપ થાય એવું બીજું કંઈ કર્યું જ નથી, વાતે સાચી નથી લાગતી આ દરબારોની, કેટલા હોશિયાર બોલો, સારું થયું ગ્રેજ્યુએટ નહોતા થયા એ જમાનામાં, નહીં તો ગ્રેજ્યુએટ થયા હોત તો શું, હોશિયાર તો ખરા, એમ લાગે તમને જાડી બુદ્ધિના, પણ જાડી બુદ્ધિના નહીં, હોશિયાર, આજે હોશિયાર છે, હા આજે હોશિયાર છે. આ તો વર્ષો પહેલાં લોયા મેં જોયું હતું, એક બાપુને ત્યાં અમે ગયા તો કોથળા ભરીને રૂપિયા આખા 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 ઓરડા નદર પાથરીને ગણવા બેસી ગયા હતા, તમને લાગે કે શું હશે બાપુ પાસે, પણ બાપુઓ પાસે કરોડો રૂપિયા વ્યાજે ફેરવતા હોય, એટલા રૂપિયા તમે આમ વેસ જુઓ ને બધું જુઓ તમને લાગે કે હશે કે નહીં આમની પાસે, પણ ઘણું હોય, ઘણું હોય, હોશિયાર વિના તો ના હોય ને. એટલે માને શાસ્ત્રોમાં આધારણ સ્વામીએ લખ્યું કે બહુ ચતુર હોય, બહુ ચતુર હોય ત્યારે જ એનાથી થાય. મહારાજ અમને તો ક્યાંય પાપ દેખાતા નથી, પાપ બધાય સત્સંગી થયા તેથી બળી ગયા. ત્યારે શ્રીહરિ પ્રેમથી બોલ્યા, તમે શાસ્ત્રની રીતને જાણતા નથી, જે લોકો શાસ્ત્રના સિદ્ધાંતને જાણતા નથી તેઓ બધા પશુની જેમ વર્તે છે. મહારાજે હવે ભડાકો કરવાનો ચાલુ કર્યો, મહારાજ કે આ લોકો છે ને બહુ પ્રેમથી કહેવું છે પણ થોડું ભાર દઈને કહેવું પડશે, નહીં તો આ ફલાહાર ઉલાડશે જ આજે. એટલે મહારાજ કે આને બરાબર ધમકાવીને કહેવું પડશે પણ થોડું પ્રેમથી કહેવું પડે, દરબારો છે ને એટલે પ્રેમથી કહેવા લાગ્યા. શાસ્ત્ર જાણી ન ચલત નીતિ, તાકી હોવત હે બળી ફજીતી, ભવ બ્રહ્મા ઇન્દ્રાદિક દેવા, શાસ્ત્ર પર જીતને પગ દેવા, તાકી ફજે તાઈ રહી સદાઈ, ઈશ્વર અતિ સમરથ કહાઈ, ઓર જન કુન હે લેખા માહી, કલંક લગે બડે કુ દેખાઈ, કલંક લગે બડે કુ દેખાઈ. મહારાજ કે દરબારો, શાસ્ત્રને સમજીને જે નીતિ પ્રમાણે ન ચાલે તેની તો ઘણી મોટી ફજેતી થાય છે. ભવ બ્રહ્મા ને ઇન્દ્રાદિક દેવતાઓ અતિ સમર્થ ઈશ્વરો કહેવાય છે, છતાં તેમાં જેને શાસ્ત્રના વચન ઉપર પગ દીધો તેમની ફજેતી સદાને માટે રહી ગઈ છે. તેમની આગળ બીજા લોકો સા લેખામાં મોટા મોટાને પણ કલંક લાગ્યા છે તે દેખાય છે. આવી એકાદશીનું વ્રત અને આ કલંક બેને તો ઘણી દૂરની વાત છે, પણ મહારાજ કે આને ભારે ભારે ડોઝ દેવો છે અને ભારે ભારે આપીશ ને તો જ આ ફલાહારથી દૂર રહેશે, નહીં તો આ નહીં રહે. જો કે દરબારો હતા એ તો મહારાજને આખરે રાજગુરુ ખવડાવવો જ પડે એને, કારણ કે એને કેમ હાલે, પાંચ ટાણા ખાતા હોય એનાથી એ ઉપવાસ થાય કેમ, કામ કેટલું કરવાનું હોય, શરીર એવા કોઈ દી ઉપવાસ કર્યો ના હોય, પણ આપણે બધાએ તો કરવો, 15 દિવસ એકવાર એકાદશીનો ઉપવાસ બને તો નકોરડો કરો,
ન કદાચ નકોડો કરી શકો તો ફલાહાર એટલે કે ફ્રૂટ ઉપર અને જ્યુસ ઉપર કરો, લીંબુ પાણી પર કરો. એનાથી તમારે નીચે જવું હોય તો ફરાળ ઉપર કરો, એકટાનું ફરાળ કરો. એનાથી નીચે તો પછી જેટલું જવું એટલું જવાય જ છે, પણ કરવું જોઈએ. આ મશીનને આરામ જોઈએ 15 દિવસે, એટલે થોડું એ રીતનું, થોડું થોડું. કોઈની શરીરની તાસીર ના હોય અને જેની ઉંમર થઈ છે, કોઈને ડાયાબિટીસ છે, કોઈને બીજું છે, અશક્તિ છે, એની માટેની વાત નથી. એ તો યુક્ત આહાર જ કરતા હોય. પણ જેને શેરે શેર ઘીનો શીરો પચી જાય છે ને, અને જે રોજ રોજ જે જમવું એ જમીન, જેના પેટ ભરાઈ જાય છે ને બરાબર, એને તો કરવું જ જોઈએ, એને કરવું જોઈએ. હવે જે રોજ એનો ખોરાક જ આટલો છે, રોજ એકાદશી જેટલું જ જમે છે, તો એને તો એનાથી એકાદશી ના થાય. જોજો તમે, ઉપવાસ કોણ કરી શકે? જે સારી રીતે જમી શકતો હોય એ ઉપવાસ કરી શકે. હવે જે જમી જ નથી શકતો એ ઉપવાસ કરે તો ચક્કર ખાઈને એઠો આવે, એવું થાય. એટલે એને પછી એ દિવસે એ રીતનો આહાર કરો. પરંતુ એકાદશીનું વ્રત તો ભગવાનના ભક્તો બધાએ કરવું જોઈએ. આ કથા સાંભળવાવાળા ભક્તો કરતા જ હોય, પણ કોઈ જગ્યાએ કસર ન રહી જાય એનું ધ્યાન રાખવાનું. જેણે શાસ્ત્રના વચન ઉપર પગ દીધો તેમની ફજેતી સદાને માટે રહી ગઈ, તેમની આગળ બીજા લોકો તે સા લેખામાં. મોટા મોટાને પણ કલંક લાગ્યા તે દેખાય છે. બ્રહ્માને, ભવને, ઇન્દ્રાદિકને જ્યારે શાસ્ત્રના વચનની બહાર એ લોકો નીકળ્યા ત્યારે બધાને કલંક લાગ્યા છે. બધાની કથાઓ મોજૂદ છે, આપણે ઘણી વખત સાંભળી છે. એવા મોટા મોટા સમર્થની પણ બધી વાતો શાસ્ત્રમાં લખી છે. શાસ્ત્રોમાં ધર્મ અધર્મની વાતોનો નિર્ણય કર્યો છે, છતાં જે મનધાર્યું વર્તે છે તે તો બેહાલ થઈ જાય છે. એટલે મહારાજને એટલું જ કહેવું છે કે દરબારો, મનધાર્યું ના કરતા, તમે શાસ્ત્રના વચન પ્રમાણે વર્તો, થોડો પ્રયત્ન કરો, શાસ્ત્ર પ્રમાણે ચાલો. શાસ્ત્ર જે કહે છે એ પ્રમાણે જે વર્તે છે એ જ સુખી થાય છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રના અંતમાં લખ્યું, આ પ્રમાણે જે વર્તે ઇહત્ર છે પરત્ર છે, અહીં અને પરલોકમાં બે જગ્યાએ સુખી થાય છે, અને આ પ્રમાણે જે ન વર્તે એ આલોક ને પરલોક બંનેમાં દુઃખી થાય છે. વચન લોપી જાને સુખ લે સુરે, તે તો કહેવાને જો કે સુરે, વચન લોપી જાને સુખ લે સુરે. કોઈ વચનને લોપે અને સુખ લઈ લઉં, સ્વામી નિષ્કુળન સ્વામી કે વાતમાં કોઈ માલ જ નથી. કોઈ દિ સંકલ્પ નહીં કરવાનો કે ભગવાન શ્રી હરિની આજ્ઞા આપણે લોપીએ અને આપણને સુખ થાય. મહારાજની આજ્ઞાનો લોપ એટલે સમજવાનું કે એની સામે દુઃખ આવીને ઊભું જ રહેવાનું. જ્યારે જ્યારે પણ જે કોઈ દુઃખ આવ્યું હશે એ પ્રારબ્ધનું તો હશે જ, પ્રારબ્ધનું તો હશે જ, પણ કેટલાક દુઃખ ભગવાનની આજ્ઞાઓ લોપવે કરીને આવેલા હશે. આપણે બધા ભગવાનના ભક્ત છીએ, આપણા જીવનમાં ડોક્યુ કરીને મુમુક્ષુ છીએ, વિચારશીલ છીએ, વિચક્ષણ છીએ. થોડો જો તપાસ કરીશું તો ખબર પડશે આપણા જીવનમાં આવતા તમામ દુઃખો પ્રારબ્ધના જ નથી હોતા. કેટલાક દુઃખ એવા હોય છે કે જે આપણે ભગવાનની આજ્ઞાથી આડાઅવળા આવ્યા હોય એના કારણે આવીને ઊભું છે. મહારાજે કહ્યું વ્યવહાર કાર્ય વિચારીને કરવું. હવે આપણે વિચાર્યા વિના સીધા જ કૂદી પડ્યા, પછી દુઃખ આવ્યું, એ કંઈ પ્રારબ્ધનું નથી. એ વિચાર્યા વિના જે કર્યું છે મહારાજની આજ્ઞાનું એનું છે. મહારાજે કહ્યું હગ્ગા બાપને દીકરા અરે કરો તોય લખીને કરો. જો તમને આશા છે તો તમારે તમારા દીકરાને બધું આપી જ દેવું છે, અને તમને ના રાખે કે રાખે તમને કોઈ પ્રોબ્લેમ નથી તો કંઈ લખવાની જરૂર નથી. તમને વિશ્વાસ છે ને, બસ તમને કદાચ ના કરે તો તમને કંઈ પશ્ચાતાપ નથી થવાનો તો કંઈ વાંધો નહીં. પણ તમારે એની સાથે કોઈ વ્યવહાર છે જ, લેવા દેવાનું છે જ, તમારે એને કહેવાનું છે કે તારે આટલું આમાંથી કમાઈને મારા એકાઉન્ટમાં નાખવાનું, તો લખાણ કરો. ના કરીએ એ આપણી લાગણી છે, પણ લાગણી એ જે દિવસે તૂટે તે દિવસે દુઃખ આવે, અને દુઃખ આવે ત્યારે ભગવાનની આજ્ઞા લોપાઈ છે એટલે દુઃખ આવ્યું છે. બે ભાઈઓ છે અને એકાબીજા કાંઈ નહીં, બે ભાઈઓ છે, કશું નથી લખ્યું, પણ ના લખાણ તો કરો. મહારાજની આજ્ઞા છે, મહારાજની આજ્ઞા છે એટલે લખાણ કરવું જોઈએ. જો લખાણ ના કરેલું હોય તો ઉપાધિ થાય, ભાઈ તમે બે ઈમાનદાર છો, બે વિશ્વાસુ છો, તો સારું લખેલું કાગળિયું પછી કામ પતે ફાડ નાખવાનું નથી જરૂર. તમે બે હરિભગત છો, બે ભાઈઓ છો, બાપ દીકરો છો,
કે ગમે તે તમે જેટલો તમારો અંગત સંબંધ છે, તો જે દિવસે આપણું કામ પતી જાય તે દી કાગળિયું ફાડીને નાખી દો, ગાર્બેજ કરી દો. પણ એક કાગળિયું લખીને મૂકી રાખવામાં મહારાજની આજ્ઞા પડે છે, એમાં શું વાંધો છે? બે પાસે એક એક કાગળ પડ્યું હોય, બે પાસે વિશ્વાસ છે, બેયને એકાબીજા પર વિશ્વાસ છે, પરંતુ સમયનો વિશ્વાસ નથી. સમયનો વિશ્વાસ નથી. ક્યારેક બે વ્યક્તિમાંથી એક વ્યક્તિને કશું થઈ ગયું તો કાગળ હશે તો એના પાછળ પરિવારજનો માનશે કે ભાઈ આવું કંઈ હતું તમારે, પણ કાગળ જ નહીં હોય તો કોણ માનશે? અથવા તો એને માનવું નથી, પાછળવાળી પ્રજાને નથી માનવું, તો શું થશે? અને આવું બધું સમાજમાં થતું જ હોય, જેને હરિભગત નહીં થતું હોય. પછી હરિભગતને જ્યારે પ્રસંગ આવે ત્યારે સંતો સુધી પહોંચ્યા હોય કે આવું આવું થયું, આવું આવું થયું, તમે ઊંડા ઉતરો ને તો લખાણ કરેલું કાંઈ ના મળે. હવે લખાણ જ નથી કર્યું, જ્યાં લખાણ જ શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે તમે લખાણ જ ના કર્યું તો લાખો રૂપિયા તમે આપ્યા, તમારી પાસે તો કશી સાબિતી છે જ નહીં કે તમે આપ્યા છે કોઈને. તમારો સંબંધ તો એ વાતે સાચી, તમે દીધા તો એ વાતે સાચી, પણ તમારો જો કાગળ નથી, હવે કાગળ નહીં બોલે એટલે તમે બોલ બોલ કરવાના, તમે બોલ બોલ કરવાના પણ કાગળ બોલવાનો નથી. પણ જો કાગળ બોલતો હોય તો તમારી ભેગા બીજા 100 જણ પણ બોલે કે ભાઈ એનો કાગળ બોલે છે, એટલે તમારે આવું ના કરાય એમ કે ને. પણ કાગળ જ ના હોય તો ભાઈ તમે ક્યારે ચિત્ર્યું, શું ચિત્ર્યું, શું કર્યું, અમને શું ખબર આવે? હવે તમે કહો છો એ અમારે સાચું માનવું, કે ઓલો કહે છે મને કાંઈ દીધું નથી એ સાચું માનવું, ક્યુ સાચું માનવું? એટલે લખાણ તો મહારાજની આજ્ઞા છે. ટૂંકમાં વચન જે જગ્યાએ જે કાંઈ લોપાય છે દુઃખ એનું જ છે. તમને ખબર છે હમણાં એવો એક પાણીનો કિમિયો આવ્યો છે, વોટર થેરાપી, કે તમે વોટર હવારની અંદર તમે પાણી પીવો પહેલાં. એમાં તો એ લોકો તો ઉઠીને તરત કહેતા હોય છે, પણ આપણે તો પૂજાપાઠ કરાવીના ન પીવાય ને. જમાડ્યા પછી તમે 40 મિનિટ ગરમ પાણી પીવો. આ બધા કિમિયાઓ નવા નવા બધા આવતા જાય છે. પણ એમાં એક સૂચના, એક ડૉક્ટર છે કાર્ડિયોલોજિસ્ટ, એને સૂચના આપી કે તમે બેઠા બેઠા જ પાણી પીવો, ક્યારેય ઊભા ઊભા પાણી ના પીશો. એને એના રીઝન બતાવ્યા છે કોઈક, બેઠા બેઠા જ પાણી પીવો. શાસ્ત્રો તો રચાયા તે દીના કહે છે કે બેઠા બેઠા જ ખવાય ને બેઠા બેઠા જ પાણી પીવાય. આપણા આ સંત મંડળની અંદર ગુરુજીએ જે દિવસના અમે તો આ સાધુ થવા તે દિવસને એ પહેલાંનું પ્રવર્તન કે બેઠા બેઠા જ પાણી પીવાનું, કોઈ દી ઊભા ઊભા ખબર જ નથી ઊભા ઊભા પાણી પીવાય. હવે આજ ઓલા ડૉક્ટર કે બેઠા, એને 5 વખત વળી વળીને કીધું કે બેઠા બેઠા જ પાણી પીવાનું. કયા કારણથી બધું એને કીધું છે એની મેડિકલની ભાષામાં, પણ તમારે બેઠા બેઠા જ પાણી પીવાનું. હવે શાસ્ત્રો, શ્રીમદ સત્સંગી જીવન, એ તો વર્ષોથી કહે છે કે બેઠા બેઠા પાણી પીવો. શિક્ષાપત્રી ભાષ્યની અંદર લખેલા શાસ્ત્રોના પ્રમાણે વર્ષોથી કહે તમે પાણી પીવો ત્યારે બેઠા બેઠા પીવો. હવે આજના મેડિકલ ડૉક્ટર કહે ને તો બધા બેસી જાય, બધા બેસશે, બાકી આમ ઊભા ઊભા હાલતા હાલતા પીતા હોય, સમજ્યા? પણ જો આજનો ડૉક્ટર કહે તો બધા બેઠા બેઠા પાણી પીશે. જોયું, શાસ્ત્રોમાં તો કીધું જ છે ને. અને તમે જેટલા અત્યારે રોગ જોવો છો, જેટલું બધું જોવો છો ને, એની પાછળનું કારણ છે વચન લોપે છે શાસ્ત્રના. હમણાં જ એક હરિભગતનો ફોન આવ્યો હતો, યુવાન હતો, દૂર રહે છે બીજા દેશોમાં, એને અચાનક શરીરમાં ધ્રુજારી આવવા લાગીને શ્વેતકણો ઘટવા લાગ્યા કે આવું બધું હતું જે કંઈ. પછી એનો ફોન આવ્યો, બધી વાતચીત થઈ, મને કે સ્વામી આગળ એક વખત બે વખત જ્યારે બહારનું ખાવાનું ચાલુ થઈ ગયું હતું ત્યારે આવું જ થયું હતું, અને આ ત્રીજી વખત છે અને આવું થયું. હવે પાક્કું કરું છું આ સત્સંગમાં ઉતર ચઢ બહુ કરું છું. મેં કીધું હવે સ્થિર થઈ જજે, આના પછી હવે વોર્નિંગ નહીં આવે, આ છેલ્લી વોર્નિંગ છે 3rd ટાઈમની ભગવાનની, આના પછી વોર્નિંગ બેલ આવે નહીં પડે. આ ભગવાન ત્રીજી વખત ચાન્સ આપે છે કે હવે સત્સંગમાં સીધે સીધો આવ્યો છે, હવે આડો અવળો ના થતો. જો હવે આડો અવળો થયો તો ભગવાનની કોઈ જવાબદારી નહીં રહે, અને પછી દુઃખી થઈશ ને, એ દુઃખ સ્વયં ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા મોટા પુરુષ આવીને ટાળવા મહેનત કરશે ને તો એ મહારાજ પછી ટાળવા માટે સક્ષમ નહીં બને, કારણ કે આપણા પોતાના કર્મ. વચનમાં વર્તવાની અંદર છે ને ભલે કઠણ પડે થોડું, કદાચ આપણને કોઈ જગ્યાએ કઠણ પડે ને તો ભગવાનના સંતોની આજ્ઞા લઈને એને કેવી રીતે આપણે સારી રીતે પાડી શકીએ, આપણે અનુરૂપ આપણને રહે અને વચન પણ પડે એવો ઉપાય શીખી લેવાનો. પણ વચન બહાર બને એટલું બહુ ઓછું જોવું,
બહુ ઓછું જોવું, એવું જો કરશું તો ભગવાન રાજી થશે. જેને સત્સંગ રાખવો હોય તેને ક્યારેય ભૂલથી પણ મનમુખી થઈને લગાર પણ વર્તવું નહીં. મહારાજ કહે છે જેને સત્સંગ રાખવો છે ને એને લગાર પણ મનમુખી ના થવાય, કારણ કે વચનની બહાર લઈ જાય છે કોણ? મનમુખીપણું. મનનું ધાર્યું કરીએ એટલે આજ્ઞા બહાર લઈ જાય. મન કભી ભગવાન કી આજ્ઞા કે અનુસાર નહીં ચલને દેતા. વો તો એસા હી કહેગા, ભગવાન કી આજ્ઞા કા લોપ કરો, મજા ઉસમેં હી હૈ. મન એસા હૈ, મનમુખી નહીં બનના ચાહીએ, ભગવતમુખી બનના ચાહીએ, સંતમુખી બનના ચાહીએ, ગુરુમુખી બનના ચાહીએ, શાસ્ત્રમુખી બનના ચાહીએ. શાસ્ત્રને અનુસાર ચાલવું જોઈએ, ગુરુના વચન અનુસાર ચાલવું જોઈએ, સંતના વચન અનુસાર ચાલવું જોઈએ, એ સુખ આપે. પણ મનમુખી થાય તો દુઃખી જ રહે. જેમ નટ દોરડા ઉપર ખૂબ જ સાવધાનીથી ચાલે છે તેમ સત્સંગીએ ઘણી સાવધાનીથી વચન પ્રમાણે ચાલવું. આપણું દોરડું વચન છે, ભગવાનનું વચન એ આપણું દોરડું છે, એની ઉપર આપણે ચાલવાનું છે. જે વચન પ્રમાણે વર્તે છે તેની જીત થાય છે. જો ભૂલથી પણ વચન ભંગ થાય તો તેની ફજેતી થાય છે. જે જે શાસ્ત્રના વચન તજીને ચાલ્યા છે તેવા કેટલાય ફજેત થયા છે. જેના મનમાં શાસ્ત્રના આજ્ઞા વચનના લોપનો ભય નથી તેની કલ્યાણના માર્ગમાં ક્યારેય જીત થતી નથી. બીવું પડે, થરથર ધ્રુજવું પડે કે આ વચનની ના પાડી છે ને હું કરું મરી જવાનો, આ મેં કર્યું એટલે મરવાનો જ, કારણ કે શાસ્ત્રમાં કીધું છે ના અને હું કરું છું એટલે 100% મારે પ્રોબ્લેમ આવવાનો. કારણ કે કલ્યાણના માર્ગમાં એની જીત નહીં થાય, એ હારી જવાનો. મહારાજ હરિચરિતનો સાગરના પૂર 16માં આગળ જતા એક તરંગ આવશે એમાં એમ કહે છે કે અમારી મૂર્તિ કરતાં પણ અમારું વચન મહાન છે. મહારાજ એવું કહે છે, મૂર્તિ કરતાં પણ વચન મહાન છે. મૂર્તિ કરતાં એ વચનને મહાન કીધું. સ્વામિયાણ સ્વામિયાણ કરતાં કોઈનું ખીસું કાપી લે તો કે ભક્તિ છે. સ્વામિયાણ સ્વામિયાણ કરતાં કોઈ દારૂ પી લે એટલે ભક્તિ થઈ જાય. સ્વામિયાણ સ્વામિયાણ બોલતા જવાનું અને દારૂના ઘૂંટડા લેતા જવાનું તો એ ભક્તિ થઈ જાય? ના થાય. સ્વામિયાણ સ્વામિયાણ આમ ભગવાનની મૂર્તિ આમ આરે રાખી અને પછી બહારના પીઝા ખાય, હોટલમાં જઈને બહારનું બધું ખાવાનું એને ચાલુ કર્યું, ભગવાનની મૂર્તિ આમ સામે રાખે ફોનમાં અને મહારાજની મૂર્તિના દર્શન કરતો કરતો પીઝા ખાઈ નિર્ગુણ થઈ જાય? ના થાય. મૂર્તિ તો છે પણ વચન લોપાયું. મહારાજે કીધું મૂર્તિ કરતાં પણ વચન મહાન છે. વચનમાં પહેલાં વર્તીએ પછી મૂર્તિની અપેક્ષાઓ કરીએ. વચનમાં જ નથી વર્તતા તો મૂર્તિની અપેક્ષા કરીએ છે, ખોટી છે. વચનની અંદર અને ક્યાં ભગવાનના વચન એટલા કઠણ છે, સહેજે સહેજે પડાય એવા છે, સહેજે સહેજે પડાય એવા છે. માટે પાડીએ. જે વચનમાં નથી ચાલતા તેવા કોઈને પણ હરિભક્ત ન કહેવાય. સત્સંગ તો એવો છે જેમાં શાસ્ત્રોનું વચન વિશ્વાસપૂર્વક પાડવા માટે બધા તૈયાર રહેતા હોય. સત્સંગ જ એનું નામ કે શાસ્ત્રમાં જેમ કીધું છે એમ પાડવા તૈયાર થાય, બાકી મહારાજ કે હરિભક્ત જ ના કહેવાય. ત્યારે ભાઈ રામદાસજી સ્વામી બોલ્યા, હે શ્રી હરિ, આપની મરજીને સૌ કોઈ જાણે છે. મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી એ બંને પણ આપની મરજીને જાણે જ છે. પછી જેટલા સંતોને હરિભક્તો શ્રીહરિની મરજીને જાણતા હતા એ સૌ બોલ્યા, આ લોકમાં ને પરલોકમાં અમે એક દ્રઢ નિશ્ચય કર્યો છે, અમારે આપ શ્રીહરિના વચનમાં સદા રહેવું છે, આપના આજ્ઞા વચન ઉપર ક્યારેય પગ મૂકવો નથી. અમે આપ શ્રીહરિનું વચન પાડવામાં લાભ માનીએ છીએ, મન ફાવ્યા વર્તનમાં તો નુકસાન માનીએ છીએ. સૌ સંત હરિભક્તોનું માનવાળું ને શ્રદ્ધાવાળું વચન સાંભળીને શ્રીહરિ અત્યંત પ્રસન્ન થયા. દરબારો તો કાંઈ બોલ્યા જ નહીં, એ તો મૌન રહી જોયા કરો કે આપણે આમાં કાંઈ બોલવા જેવું નથી. કારણ કે બાપો બહુ કડક શબ્દ કહે છે, તો આ તો કડક ઝીલી કોને કે મુક્તાનંદ રામદાસ સ્વામી બાજુ જવા દો, એન પર્વતભાઈને બધા હંકેલે આ બધું. આપણે હમણાં કંઈ બોલવું જ નથી, ફળાહાર મળશે નહીં મળે કાંઈ નહીં, બાપો દયાળુ છે. દરબારગઢમાં બેસે ને પછી કંઈક તો આવશે, કેળા આવશે છેવટે, કાંઈ નહીં આવે, કેળા તો મળશે જ, ચિંતા નથી. પણ હમણાં કાંઈ બોલશો નહીં, હમણાં તો આજ્ઞા પાડવાની જ છે. પછી નાઈને શ્રીહરિ ભાદર નદીના જળથી બહાર નીકળે, આખું શરીર રૂમાલથી લૂછ્યું. આ નાતા નાતા જ આટલી દવા આપી દીધી મહારાજે, બોલો. પાણીમાં હવારના પોરમાં હજુ તો એકાદશી શરૂ થઈ છે, ન્યા ઓલા દરબારો બોલ્યા અને મહારાજે આટલું ભારે ફાયરિંગ આપ્યું. ભગવાનની ભેગા રહેવું બહુ કઠણ છે. મનુષ્ય આકારે હોય ને ત્યારે રહેવું બહુ કઠણ છે, ત્યારે વર્તે આવી રીતે જ.
હા, પેલી લીલા સાંભળીએ ત્યારે મજા આવે, પણ આવું ફાયરિંગ આપે ત્યારે, અને ભગવાનને આખી દુનિયામાં જેટલો ક્રોધ ને જેટલું ફાયરિંગ કરતા બીજાને ના આવડે ને, એવું ભગવાનને આવડે. આપણે કોકને કડક શબ્દ કહે કેટલો, અને ભગવાન કહે તો એને તો બધું જ આવડે. તો બધાય સંતોએ કીધું, મહારાજ તમે જેમ કહો એમ અમારે રહેવું છે, તમારા વચનથી બહાર રહેતા તમને બહુ કરણ. પણ દરબારો કાંઈ ના બોલ્યા, દરબારોને ઉદ્દેશીને બોલ્યા તો એ લોકોએ કહેવું જોતું હતું ને કે મહારાજ સારું તમારા વચનમાં અમે રહેશું, એ કાંઈ બોલ્યા જ નહીં, મૌન થઈ ગયા. અને સંતોએ બાજી સંભાળી લીધી, સંતોએ સમજે કે હવે દરબારોને તો દેવું પડશે ફલાહાર, પણ હમણાં કંઈક વાતને છેડવી નથી. શ્રી હરિએ બધા જરિયાની વસ્ત્રો પહેર્યા, છાતી ઉપર મોતીના હાર ધારણ કર્યા, શિર ઉપર મોતીના તોરા લટકાવી દીધા, ભુજાઓ ઉપર મોતીના બાજુબંધ બાંધ્યા, મોતીના કડાને કુંડળ ધારણ કર્યા, મોતીના ગુચ્છો કાન ઉપર ઠેરાવ્યા, મોતી ભરેલા બંને છોગા પાગમાં ભરાવી દીધા, પ્યારા શ્રીહરિ હાથમાં મોતીની છડી લીધી, આખો મોતીનો શણગાર, ચરણોમાં મોતી જડિત મોજડીઓ પહેરી. તે સમયે ગોંડલ નરેશ હઠીભાઈ શ્રીહરિની પાસે આવ્યા. વાજિંદ્રો ખૂબ જ વાગવા લાગ્યા. મોતી ભરેલું છત્ર શિર ઉપર ધાર્યું હતું, બંને બાજુ ચામર ઢળતા હતા, લલાટમાં કેસરી ચંદનની આડ કરેલી હતી, તેની વચ્ચે કુમકુમનો ચાંદલો શોભતો હતો. મેઘના સમાન શ્યામ સુંદર શ્રી ઘનશ્યામ શ્રીહરિની મૂર્તિ મનોહર લાગતી હતી. તે મૂર્તિના દર્શન થતાની સાથે ગોંડલ નરેશ અત્યંત વિસ્મય પામ્યા અને ભવ્ય દિવ્ય છબીને ચિત્તમાં પરોવી લીધી. અત્યંત વિશાળ ચંદીને અપાર થાંભલાઓ હતા, તેની વચ્ચે તે વખતે સુંદર સિંહાસન બિછાવી દીધું. શ્રીહરિ તે સિંહાસન ઉપર તત્કાળ આવીને વિરાજમાન થયા. તે સમયે મૂર્તિની શોભા એટલી અદ્ભુત થઈ હતી કે તેનું કાંઈ વર્ણન કરી શકાતું નથી. સંતો અને હરિભક્તો બધા આવીને ત્યાં બેઠા, બધા દરબારો પણ આવીને ત્યાં બેસી ગયા. વિશાળ સભા થઈ, મહારાજે સભા ભર દીધી. હવે દરબારો બધે આવીને બેઠા છે, જો મહારાજ ફલાહારનું શું કરે છે એકાદશીનું એમનું, પણ અત્યારે તો મહારાજ કથા વાર્તા કરશે, પહેલાં સત્સંગની વાતો કરશે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત હરિચરિતનામૃત સાગરના ષષ્ઠપુરમાં એકાદશીનું અને શાસ્ત્ર વચનનું ગૌરવ કહ્યું, એ નામે 64મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ.